નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. ચાલો બાળકો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે હું સ્ટાર્ટઅપ 4 સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર 4 પાઠશાળામાં રમે પત્રકો એના વિડીયો પાર્ટ 1 વિશે તમને સમજૂતી આપીશ. પાઠશાળામાં રમે પત્રકો એમાં આપણા દરેક કાવ્ય પાઠની જેમ પહેલાં એક ગીત આવે છે, પછી એક વાર્તા આવે છે, પછી પાછું ગીત આવે છે, એમ જ અહીં પહેલાં આપણને એક ગીત આપેલું છે, બરાબર છે. ચાલો ગાઈએ ગીતનું. એની પહેલાં હું તમને એના જેવું જે ગીત અહીંયા બાળકની રમત વિશે વાત કરવામાં આવેલી છે, તો એના જેવું જ એક પહેલાં આપણે રમત રમી લઈએ, બરાબર છે. એ રમતમાં આપણે ઘણી વખત આપણે ટીચર એમ કહે છે કે ચાલો રમવા જઈએ, બરાબર. રમવા જાઓ એટલે તમને શું કહે છે, પહેલાં ચાલો તમને મનગમતી રમત રમો. તો ગર્લ્સ છે, છોકરીઓ છે એનું ગ્રુપ બનાવે છે, છોકરાઓ છે એનું ગ્રુપ બનાવે છે, બરાબર છે. પછી આખે આખા આમ રાઉન્ડમાં વળી ગયા હોય, એક છોકરી છે અંદર અથવા તો એક છોકરો છે એ અંદર હોય, પછી આપણે એમ કહીએ કેટલા ને કેટલા, તો તમે એમ કહો તો તમે કહો કેટલા. પહેલી છોકરી એમ બોલે જે વચ્ચે રાઉન્ડમાં ઊભી છે એ કે કેટલા ને કેટલા, તો આખું ગ્રુપ એમ બોલે કે તમે કહો કેટલા. એટલે આપણે એમ કહીએ કે છોકરી એમ બોલે કે પાંચ, તો પાંચ પાંચના ગ્રુપ બની જાય. એવી જ રીતે પાછું પૂછે કેટલા રે કેટલા, તો તમે કહો એટલા, પછી બે, તો બેના ગ્રુપ બની જાય, પછી જે વધે ને એ આઉટ થઈ જાય એમ, બરાબર. આવી રમતો આપણે રમીએ છીએ, જેને અમે ઘણી બધી વાર રમ્યા છીએ, રમાડી છે. તમે આવશો ત્યારે પણ રમાડું, બરાબર. કેટલા રે કેટલા, તમે કહો કેટલા, બે તો બબેના જુઓ, ત્રણ તો ત્રણ ત્રણના જૂથ, પાંચ તો પાંચ પાંચના જૂથ, પછી વધે એટલે આવો, બરાબર. તો આવી રમતો કેટલા રે કેટલા એ હોળીમાં છે. તો એવું જ એક રમતનું નામ છે કે એમાં ટીચર્સ પૂછે છે અને છોકરાઓ એક્શન કરે છે, અથવા તો છોકરાઓ પૂછે છે અને ટીચર્સ છે એ એક્શન કરે છે, બરાબર. તો ચાલો ગાઈએ ગીતડું. તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 43 પર આવો. ગોળ ગોળ ધાણી કીતે કીતે પાણી, ટીચર્સ પૂછે છે કે ગોળ ગોળ ધાણી કીતે કીતે, કીતે કીતે એટલે કેટલું કેટલે પાણી. તો છોકરાઓ એમ કહે છે કે ઘૂંટણ સુધી પાણી, ઘૂંટણ એટલે ગોઠણ, ઘૂંટણ એટલે ગોઠણ, ગોઠણ સુધી પાણી. ગોળ ગોળ ધાણી કીતે કીતે પાણી, તો ઘૂંટણ સુધી પાણી, ઘૂંટણ એટલે ગોઠણ. તમારા પગમાં જે ગોઠણનો ભાગ આવેલો છે એને ઘૂંટણ કહેવામાં આવે છે. પછી ટીચર્સ પાછું પૂછે છે કે ગોળ ગોળ ધાણી કીતે કીતે પાણી, તો ટીચર્સ કહે છે અને સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ છે એક્શન કરતા જાય છે, બરાબર. તો ગોળ ગોળ ધાણી કીતે કીતે પાણી, તો છોકરાઓ એમ કહે છે કે કમર સુધી પાણી, આમ પછી એ એક્શન આમ હાથ લે કે કમર સુધી પાણી, બરાબર. ટીચર્સ એમ કહે છે કે ગોળ ગોળ ધાણી કીતે કીતે પાણી, કેટલે કેટલે પાણી, તો કે ખભા સુધી પાણી. આ આપણા શરીરના ભાગ બતાવે છે, બરાબર છે. આમાંથી તમને શરીરના તમારા શરીરના ભાગ વિશે પણ જાણવા મળશે. ગોળ ગોળ પાણી કીતે કીતે પાણી, તો કે ખભા સુધી પાણી. ગોળ ગોળ ધાણી કીતે કીતે પાણી, તો કે આંખો સુધી પાણી. ગોળ ગોળ પાણી કીતે કીતે પાણી, તો કે આંખો સુધી પાણી. પછી છેલ્લે એમ કહે છે કે ગોળ ગોળ ધાણી કીતે કીતે પાણી, તો કે માથા સુધી પાણી. માથા સુધી પાણીની વાત કરવામાં આવેલી છે. પછી પાણી માથા ઉપર વહ્યું જાય પછી કોઈ પણ જાતનું પાણી આપણને આવ્યું આવતું નથી, બરાબર. કેટલે કેટલે પાણી છે એ બાળકો છે નદીમાં ઊભા છે, ધીમે ધીમે પાણી છે એ વધતું જાય છે, અને શિક્ષકો અને બાળકો છે એ રમત રમે છે. ટૂંકમાં તમારે એ પ્રમાણે એક્શન કરીને બતાવવાની છે, બરાબર. ગોળ ગોળ પાણી કીતે કીતે પાણી, તો કે ઘૂંટણ સુધી પાણી, બરાબર. તમારે એમ કહેવાનું કે ઘૂંટણ સુધી પાણી. પછી ગોળ ગોળ પાણી કીતે કીતે પાણી, તો કે કમર સુધી પાણી. ગોળ ગોળ પાણી કીતે કીતે પાણી, તો કે ખભા સુધી પાણી. ગોળ ગોળ પાણી કીતે કીતે પાણી, તો કે આંખો સુધી પાણી. ગોળ ગોળ ધાણી કીતે કીતે પાણી, તો કે માથા ઉપર પાણી, બરાબર. તો કાવ્યમાં શબ્દ સમજૂતી માટે તમારા પાઠનું નામ છે પાઠશાળામાં રમે પતરંગો, બરાબર. પાઠશાળા એટલે નિશાળ, પાઠશાળા એટલે નિશાળ, પતરંગો એટલે પક્ષીનું નામ, પતરંગો એટલે
પક્ષીનું નામ કીતે કીતે એટલે કેટલે કેટલે ઘૂંટણ એટલે ગોઠણ બરાબર અને ધાણી એટલે મકાઈમાંથી બનતી વસ્તુ ત્યારબાદ અભિનય સાથે ગૌરવો તમને બધાને ઊભા કરીને અભિનય કરાવીશ શિક્ષક ગોળ ગોળ ધાણી વિદ્યાર્થી એમ કે કીતે કીતે પાણી શિક્ષક કે ઘૂંટણ સુધી પાણી એટલે હું બોલું ને તમારે અભિનય કરવાનો છે અથવા તો હું બોલું તમારે જવાબ આપવાનો છે કોઈ પણ રીતે આપણે અભિનય કરી શકીએ છીએ બરાબર પછી તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 44 પર જોડો એવું લખ્યું છે બરાબર હવે એમાં જુદી જુદી વસ્તુઓ છે એ આપી છે એને કેની સાથે રમી શકાય એ પણ આપ્યું છે બરાબર છે હવે બોલ એને કેની સાથે રમી શકે બરાબર કેની સાથે રમી આપણે બોલને બેગ સાથે કોની સાથે બેગ સાથે તો બોલને બેગ સાથે જોડવાનું ટૂંકમાં જોડી બનાવવાની છે પછી કેરમ બોર્ડને કેનાથી રમી શકે તો કે કુકરી કેરમ બોર્ડને કુકરી સાથે રમી શકે બરાબર છે દંડો દંડાને કેની સાથે તો કે ગીલી ગીલી દંડો એક જૂની રમત છે બરાબર છે જેને અમે મોઈ દાંડીઓ પણ કહેતા મોઈ એવી અટલી નાનકડી હોય દાંડીઓ છે એ મોટો નીચે ખાટો કરીને પછી એ રમવાનું આમ ફટકારવાનું એવી રીતે કોણ કેટલા ફટકા વધુ મારે છે એના ઉપરથી તમે વિજેતા નક્કી કરી શકો તો દંડો એટલે ગીલી બરાબર છે પછી રેકેટ તો એ ફૂલ આ ફૂલની સાથે તમે રમી શકો બરાબર છે પછી છે દોરી તો દોરીને કેની સામે રમ તો કે ભમરડો ભમરડાને દોરીથી આપણે રમી શકીએ આ બધી રમતો બોલને બેટથી રમવાનું કેરમ બોર્ડને કુકરીથી રમવાનું દંડાને ગીલીથી રમવાનું રેકેટને ફૂલથી રમવાનું અને દોરીને ભમરડાથી રમવાનું છે બરાબર છે આ બધી રમતો વિશે પરિચય કરાવીશ તમને બરાબર કે કોને કેનાથી રમવાનું કેવી રીતે રમ હવે જો બોલને દોડાને બેટથી રમવાનું તો ક્રિકેટ તો તમે બરાબર તમને બધાને આવડે છે પછી કેરમ બોર્ડ એ કેરમને કુકરીથી રમવાનું એ પણ આપણને ખબર છે પછી ગીલી દંડો નવી રમત છે જેને આપણે મોઈ દાંડીઓ કહેવાય એક નાનો દાંડીઓ હોય એક મોટો દાંડીઓ હોય ખાડો કરીને રમવાનું હોય બરાબર છે પછી ફૂલ રેકેટ એ પણ તમે રમો છો પછી ભમરડો એ પણ આપણે રમીએ છીએ બરાબર હવે કાવ્યના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો કાવ્યના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પાણી પહેલાં ક્યાં સુધી હોય છે પાણી પહેલાં ક્યાં સુધી હોય છે તો કે પાણી પહેલાં ઘૂંટણ સુધી હોય છે પાણી પહેલાં ઘૂંટણ સુધી હોય છે ઘૂંટણ પછી પાણી ક્યાં આવે છે તો કે ઘૂંટણ પછી પાણી કમર સુધી આવે છે ઘૂંટણ સુધી પાણી આવ્યા પછી ક્યાં આવે તો કે ઘૂંટણ પછી પાણી કમર સુધી આવે છે કમર પછી પાણી ક્યાં આવે છે કમર પછી પાણી ક્યાં આવે તો કે કમર પછી પાણી ખભા સુધી આવે છે કમર પછી પાણી ખભા સુધી આવે છે ખભા પછી પાણી ક્યાં આવે છે તો કે ખભા પછી પાણી આંખો સુધી આવે છે આંખો સુધી આવે છે સૌથી છેલ્લે પાણી ક્યાં હોય છે તો કે સૌથી છેલ્લે પાણી માથા ઉપર હોય છે ફરી એકવાર કે પાણી પહેલાં ક્યાં સુધી હોય છે તો કે પાણી પહેલાં ઘૂંટણ સુધી હોય છે ઘૂંટણ પછી પાણી ક્યાં આવે છે તો કે ઘૂંટણ પછી પાણી કમર સુધી આવે છે કમર પછી પાણી ક્યાં આવે છે તો કે કમર પછી પાણી ખભા સુધી આવે છે ખભા પછી પાણી ક્યાં આવે છે તો કે ખભા પછી પાણી આંખો સુધી આવે છે બરાબર ખભા પછી પાણી આંખો સુધી આવે છે સૌથી છેલ્લે પાણી ક્યાં હોય છે સૌથી છેલ્લે પાણી માથા ઉપર હોય છે આવી બધી રમતો છે એ આપણે રમવાની હોય છે બરાબર કે મેદાનમાં જઈને આપણે વિદ્યાર્થીઓને અથવા તો શિક્ષકો બોલે એના ઉત્તર આપવાના એના પ્રમાણે
જે બોલીએ એ પ્રમાણે આપણે તમારે અભિનય કરવાનો છે કે ઘૂંટણ સુધી પાણી, ખભા સુધી પાણી, કમર સુધી પાણી, એ પ્રમાણે તમારા હાથની એક્શનો બતાવવાનું હોય છે. પછી એના આધારે તમારે બીજી રમતો કઈ કઈ રમી શકાય એ પણ અહીં પાઠમાં કહેવામાં આવ્યું છે કે બેટરની બોલથી તમે રમી શકો, કેરમથી રમી શકો, બરાબર છે, ગીલી દંડો રમી શકો, પછી કેરમ અને ક્રિકેટ તમે રમી શકો, પછી ભમરડાની રમત છે એ પણ તમે રમી શકો. બરાબર, જો અમુક અમુક સ્કિલ છે બધામાં નથી હોતી, અમુક વિદ્યાર્થીમાં એ સારું સારી રીતે વિકસી હોય છે, અમુક છે એ તમને ના વિકસી હોય એ પણ જોવા મળે છે. ભમરડો છે એ બધા જ વિદ્યાર્થીઓ નથી ફેરવી શકતા, બરાબર છે, બેટ બોલ છે બધા જ વિદ્યાર્થીઓ નથી રમી શકતા, અમુકમાં જ એ આપણને જોવા મળે છે. બરાબર, અમુક છે એ કેરમ બહુ સારી રીતે એને રમી શકે છે. તો એ તમે જો ભેગા હોય તો તમને ખબર પડી જાય કે કોનામાં કઈ સ્કિલ વિકાસ પામી છે. બરાબર, તો એ આ રમતને આધારે આખું એક કાવ્ય અહીં પસંદ કરવામાં આવેલું છે જે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ.